ઓર પ્રકાશ મિત્રો આગળના ધોરણમાં એટલે કે સાતમા ધોરણમાં આપણે પ્રકાશ વિશે અભ્યાસ કરી ગયા કે પ્રકાશ છે તે સીધી રેખામાં ગતિ કરે છે ત્યારબાદ આપણે સમતલ અરીસામાં કઈ રીતે પરાવર્તન થતું હતું પ્રકાશનું પરાવર્તન છે તે કોને કહે છે આપણે બે અરીસાઓ જે વક્ર અરીસાઓ હતા મિત્રો કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો તેના વિશે અભ્યાસ કર્યો હતો એના દ્વારા પ્રતિબિંબ કઈ રીતે મળતા હતા તેનો સાતમામાં અભ્યાસ કર્યો હતો ત્યારબાદ આપણે લેન્સના બે પ્રકાર જેમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ છે તેના પણ આપણે અભ્યાસ કર્યો હતો અને તેના દ્વારા પ્રતિબિંબ કઈ રીતે મળતા હતા તે પણ આપણે જોયું હતું હવે આપણે આઠમા ધોરણની અંદર જે 16મો પાઠ પ્રકાશ આપેલો છે તેમાં થોડુંક તેનાથી આગળ વધવાનું છે તો પેજ નંબર મિત્રો આપણને આપેલા છે 199 પેજ ઉપર સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના છે તે જોઈએ તો દુનિયાને આપણે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયોથી જ ઓળખીએ છીએ આપણી જે મિત્રો ઇન્દ્રિયો છે એના દ્વારા જ આપણે આપણી આજુબાજુ દુનિયા રહેલી છે તેનો અનુભવ કરી શકીએ છીએ આંખથી આપણે જોઈ શકીએ છીએ એક ઇન્દ્રિય છે આંખે કાનથી આપણે સાંભળી શકીએ છીએ પણ આપણે એક ઇન્દ્રિય છે બરોબર સાંભળવાની સંવેદના ક્યાંથી અનુભવ તો કાન દ્વારા સંભળાય છે આપણે બરોબર નાક દ્વારા આપણે જે ગંધ આવતી હોય છે બરોબર તેની સંવેદનાઓ છે તે અનુભવીએ છીએ એટલે મિત્રો આ ઇન્દ્રિયો જે છે તેના દ્વારા છે આપણે દુનિયાને ઓળખીએ છીએ ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ એક સૌથી મહત્વની ઇન્દ્રિય છે દ્રષ્ટિ જે છે મિત્રો આપણે જે જોવાની શક્તિ છે આપણી બરાબર અને આંખ દ્વારા જે આપણે જોઈએ છીએ તે દ્રષ્ટિ છે તે ખૂબ જ મહત્વની ઇન્દ્રિય છે તેની મદદથી આપણે પર્વતો નદીઓ વૃક્ષો છોડ ખુરશીઓ મનુષ્ય અને આપણી આસપાસની બીજી ઘણી બધી વસ્તુઓને જોઈ શકીએ છીએ મિત્રો આંખ વડે આપણી આજુબાજુ રહેતી દરેક વસ્તુને આપણે નિહાળી શકીએ છીએ પછી એ નદી હોય તો ભલે પર્વત હોય તો ભલે અને રસ્તામાં કોઈ મોટું બિલ્ડિંગ આવતું હોય તો ભલે કોઈ પ્રાણી હોય તો ભલે પક્ષી હોય તો ભલે આકાશ હોય તો ભલે આ દરેક વસ્તુઓ આપણે આંખ દ્વારા છે તે જોઈ શકીએ છીએ આપણે વાદળો મેઘધનુષ્ય અને આકાશમાં ઉડતા પક્ષીઓ પણ જોઈ શકીએ છીએ રાત્રિના સમયે આપણે ચંદ્ર અને તારાઓ જોઈ શકીએ દરેક વસ્તુ કુદરતી મિત્રો તારાઓ છે ચંદ્ર છે બરાબર છે મેઘધનુષ્ય તત્વો હોય તો તે આપણે જોઈ શકીએ છીએ આ દરેક વસ્તુ આપણે આંખ વડે છે તે નિહાળી શકીએ છીએ તમે આ પાના પર છાપેલા શબ્દો અને વાક્યો જોવા સક્ષમ છો અને જે 199 પેજ ઉપર મિત્રો જે લખેલું છે અને આપણે અભ્યાસ અત્યારે કરી રહ્યા છીએ અને તમે વાંચો છો મિત્રો હું પણ વાંચું છું તો આપણે કઈ રીતે તેને જોઈ શકીએ છીએ તો કે આંખ દ્વારા છે તેને આપણે જોઈ શકીએ છીએ અને વાંચી શકીએ છીએ તો હવે મિત્રો જોઈએ કે ભાઈ આપણે વસ્તુ છે કેવી રીતે આપણને દ્રશ્યમાન થાય છે તે સમજવા માટે આપણને 16.1 વિભાગ આપેલો છે કે વસ્તુઓ શાને લીધે દ્રશ્યમાન થાય છે કોઈ પણ વસ્તુ હોય એ દેખાય છે કઈ રીતે તો તે સમજવા માટે જોઈએ મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે વિવિધ વસ્તુને કેવી રીતે જોઈ શકીએ છીએ દરેક આજુબાજુ વસ્તુ મિત્રો છે આંખો દ્વારા જોઈ શકીએ છીએ એ સાચી વસ્તુ છે મિત્રો પણ કઈ રીતે જોઈ શકીએ છે એવું કોઈ વિચાર્યું છે તમે કહી શકો છો કે આપણે વસ્તુઓને આંખોથી જોઈએ છીએ પરંતુ શું તમે અંધારામાં કોઈ વસ્તુને જોઈ શકો છો એમ કહેવાય કે ભાઈ હવે અમે સમજ્યા કે આંખો દ્વારા આપણે વસ્તુને છે તે નિહાળીએ છીએ જોઈ શકીએ છીએ એવું અનુમાન આપણે બાંધ્યો હતો મિત્રો તો એ સનાતન સત્ય વસ્તુ છે તો મિત્રો ના કારણ કે રાતનો સમય હોય અંધારું હોય વસ્તુ ત્યારે ત્યાં જ પડેલી છે તેમ છતાં તમે એ વસ્તુને જોઈ શકતા નથી અંધારું કરી દો રૂમની અંદર અંધારું કરી દીધો અને ત્યારબાદ તમે ઊભા રહો તો દરેક વસ્તુ જે આજુબાજુ પડેલી હશે તો એ તમે જોઈ શકશો નહીં એટલે ખાલી આંખો હોવાથી માત્ર ખાલી આપણે જોઈ શકતા નથી હા આગળ જાય મિત્રો તેનો અર્થ એ થાય કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ કોઈ પણ પદાર્થ પડેલો છે તેના ઉપરથી જે પ્રકાશ છે મિત્રો આપણી આંખની અંદર પ્રવેશે ત્યારે જ એ વસ્તુ છે આપણે નિહાળી શકીએ છીએ એ જ અંધારિયા રૂમમાં તમે ઉભેલા છો બરાબર જ્યારે અંધારું હતું ત્યારે તમે વસ્તુ નથી જોઈ શકતા પણ જ્યારે તમે પ્રકાશ કરો છો બરાબર છે લેમ્પ ચાલુ કરો છો તો ત્યારે દરેક વસ્તુ તમને દેખાવા લાગે છે તેનું કારણ શું તો કે તેના ઉપરથી આવતો પ્રકાશ જ્યારે આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે આપણે એ વસ્તુ છે તેને આપણે જોઈ શકીએ છીએ હા આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય બે રીતે પ્રકાશ છે આપણી આંખમાં પ્રવેશે
કાતો એના ઉપર પ્રકાશ પડી અને પરાવર્તન પામી અને આપણી આત્મા પ્રવેશે અથવા તો તેમાંથી ઉત્સર્જન થતું હોય. ઉત્સર્જન એટલે શું મિત્રો? કે ધારો કે લેમ્પ ચાલુ છે તેમાંથી પ્રકાશ છે તે બહાર આવે છે એટલે ઉત્સર્જન થતું હોય. પ્રકાશનું ઉત્સર્જન થયું તો તેમાંથી આત્મા આપણા પ્રકાશ આવે તે વસ્તુ જોઈ શકે. બરોબર છે? સૂર્ય છે તો સૂર્ય શું કરે? પ્રકાશનું ઉત્સર્જન કરે છે. બરોબર છે? તે સ્રોત છે તેમાંથી પ્રકાશ આવે છે તે રીતે જોઈ શકે અથવા એની ઉપર પ્રકાશ પડે તેમાંથી પરાવર્તન થઈ અને પાછો આપણી આંખમાં પ્રવેશે તો આપણે એ વસ્તુને છે આપણે નિહાળી શકીએ છીએ. ધોરણ સાતમામાં તમે શીખ્યા છો કે પોલિશ એટલે કે ચકચકિત કરેલી કે ચળકતી સપાટી એક અરીસાની જેમ વર્તે છે. કોઈ ચળકતી સપાટી હોય મિત્રો, બરોબર છે, તો એક અરીસાની જેમ છે તે વર્તે છે. આપણે પાણી પણ જોયું હતું સાતમા ધોરણમાં. પાણી છે એક એમ કહી શકાય કે પરાવર્તક સપાટી તરીકે છે, અરીસા તરીકે છે તે વર્તે છે. અને આપણે સ્ટોરી પણ જોઈ લીધી એમાં. બરોબર છે? આગળ છે, અરીસો તેના પર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે. તમે કહી શકો કે સપાટી પર આપાત થતો પ્રકાશ કઈ દિશામાં પરાવર્તન પામશે? તો ચાલો મિત્રો આપણે તે જોઈએ. કોઈ સપાટી પર જ્યારે પ્રકાશ અથડાય છે તો આપણે કઈ રીતે કહી શકીએ કે તે પ્રકાશ છે તે કઈ દિશામાં જઈ શકે છે? તો તે સમજવા માટે આપણે આગળનો વિભાગ આપેલો છે 16.2, તેના માટે આપણે પરાવર્તનના નિયમો છે આપણે સમજવા પડે કે પ્રકાશ કોઈ વસ્તુ ઉપર પડે છે અને ત્યાંથી પરાવર્તન પામી અને કઈ દિશામાં જશે. બરોબર છે? તો તે સમજવા માટે આપણે પ્રકાશના પરાવર્તનના નિયમો છે એ સમજવા પડે છે 16.2 ની અંદર આપેલા છે. અને એ સમજવા માટે પરાવર્તનના નિયમો સમજવા માટે પ્રવૃત્તિ નંબર 16.1 આપણને આપેલી છે. મિત્રો સાતમા ધોરણમાં આપણે અભ્યાસ કરી રહ્યા કે પ્રકાશનું પરાવર્તન સમતલ રેખામાં આપણે તેનો અભ્યાસ કર્યો હતો કે કોઈ સપાટી હોય એની સાથે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ છે તેની સાથે અથડાય અને એ પ્રકાશની દિશા જે બદલાઈ જાય છે મિત્રો, તો તેને પ્રકાશનું પરાવર્તન તરીકે છે તે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થયા બાદ તે જ માધ્યમમાં પાછું ફેંકાય છે, આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પણ કંઈક એવી જે પ્રવૃત્તિ છે એ આપણને આપેલી છે કે જેને દ્વારા તેની સાથે સંકળાયેલા જે સંલગ્ન શબ્દો છે તે આપણે સમજવાના છે અને કઈ રીતે પ્રકાશ છે, બરોબર છે, તેનું પરાવર્તન થાય છે તે પણ આપણે સમજવાનું છે અને પરાવર્તનના જે નિયમો છે તે તેના દ્વારા આપણે સમજવાના છે. તો જોઈએ પ્રવૃત્તિ નંબર 16.1. એક સફેદ કાગળનો ટુકડો ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાડો. અહીંયા એક સફેદ કાગળ છે તેનો ટુકડો આપણે ડ્રોઈંગ બોર્ડ કે પછી કોઈ ટેબલ હોય તો તેના ઉપર છે તે આ રીતે સફેદ કાગળનો ટુકડો છે તે લગાડી દેવાનો છે. એક કાચકો લો અને તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા બંધ કરો. આ હેતુ માટે તમે કાળા કાગળની એક પટ્ટી લઈ શકો. કાચકો માથોડો મિત્રો જે આવે આપણે દાંતિયો છે ને કહીએ તે લઈ લેવાનો છે. તેમાં વચ્ચેની તરફનો જે ભાગ હોય દાંતાનો તે ખાલી રાખવાનો છે થોડો અને બંને સાઈડ છે કાગળની કાળી પટ્ટી લઈ લેવાની છે અને બંને સાઈડ છે આપણે લગાડી દેવાની છે. આગળ શું કરવાનું જોઈએ? કાચકાને કાગળ સાથે લંબ રૂપે રહે તેમ પકડો અને કાચકાની એક બાજુથી દાંતા માટી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. અહીંયા લંબ રૂપે મિત્રો જેવી રીતે ટોર્ચ રહેલી છે તેવી જ રીતે આપણે કાચકો લંબ રૂપે રહે તેમ ગોઠવેલો છે અને ટોર્ચમાંથી પ્રકાશ છે તે આપણે ફેંકવાનો છે. ક્યાં? કાચકાની સામે. વચ્ચેની તરફ જો લંબ રૂપે રાખેલો મિત્રો તો કાચકામાંથી વચ્ચેની તરફ જે ખાલી જગ્યા રાખેલી છે બરોબર તેમાંથી પ્રકાશનું કિરણ છે અંદરથી બહાર નીકળવું જોવા મળશે. અહીં કાળો પટ્ટો રાખી દીધો એટલે બીજા કિરણો છે તો ત્યાંથી પસાર થઈ છે અને એક જ વચ્ચેની તરફથી કિરણ નીકળતું આપણને જોવા મળશે. આગળ છે, ટોર્ચ અને કાચકાને એવી રીતે ગોઠવો કે જેથી કાચકાની બીજી બાજુ કાગળ પર તમે પ્રકાશનું કિરણ જોઈ શકો. હવે ટોર્ચ અને કાચકાને સ્થિર રાખો. પ્રકાશના કિરણના પથમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. તમે શું અવલોકન કર્યું? હવે અહીંથી ટોર્ચ દ્વારા મિત્રો આપણે પ્રકાશ છે અહીંયા ફેંક્યો. બરોબર છે? એ પ્રકાશ છે ટોર્ચમાંથી નીકળે છે મિત્રો, એનું જે કિરણ છે અહીંયા સુધી પહોંચ્યું. બરોબર છે? આ જે કિરણ તમને જોવા મળે છે ટોર્ચમાંથી મોકલેલું જે કિરણ જોવા મળે છે બરોબર છે, એ કિરણ છે આપાત કિરણ છે. કેવું કિરણ છે? તો આપાત કિરણ. સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે. આ પરાવર્તક સપાટી છે સમતલ દિશાની ત્યાં કિરણ છે આપાત થાય છે એ કિરણને કેવું કહેવાય? આપાત થતું કિરણ છે આપાત કિરણ તરીકે ઓળખવામાં
આવે છે સામાન્ય રીતે આપણે જોઈએ મિત્રો તો ઓર્ચમાંથી પ્રકાશ જે ફેંકાતો હોય આખો કિરણનો પૂંજ હોય છે કોઈ એક કિરણ હોતો નથી પરંતુ આપણે એક કિરણ મેળવવા માટે અહીંયા શું કર્યું કે કાચકો લીધો તેને વચ્ચેની તરફ છે જગ્યા ખાલી રાખી કાચકાની બરોબર વચ્ચેના એક ભેગા થા અને તેમાંથી પ્રકાશનું કિરણ આપણે પ્રકાશનો પૂંજ જ્યારે ફેંકો ટોર્ચમાંથી તો એક પ્રકાશનું કિરણ તેમાંથી નીકળતું હોય અહીંથી કાચકામાંથી ઉજવવા મળે છે જે સમતલ અરીસાની સપાટી સાથે અથડાય છે એ જે પરાવર્તક સપાટી છે ત્યાં કિરણ છે જે મોકલવામાં આવ્યું કે જે આપાત કરવામાં આવ્યું તો તેને આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે એ લખ્યું છે કે સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે કોઈ પણ સપાટી ઉપર જ્યારે તમે કિરણ ફેંકો મિત્રો બરોબર તો આપાત કિરણ કહેવાય ખાસ આપણે યાદ રાખવાનું છે આગળ જોઈએ અરીસા પર અથડાયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે એને આપાત કિરણ કહે છે હવે અહીંયા સપાટી ઉપર સમતલ અરીસાની જે સપાટી છે તેમાં કિરણ જે અથડાય છે તો એ કિરણ છે મિત્રો પરાવર્તિત થઈ અને એક દિશામાં જઈ રહી છે એની દિશા છે તે બદલાઈ જાય છે કારણ કે લીસી અને ચળકતી સપાટી હોય તો મિત્રો તેમાંથી પ્રકાશનું પરાવર્તન છે તે થઈ શકે છે અને એમાં આપાત કિરણ જે મળ્યું હતું તો સામે પરાવર્તિત કિરણ છે એ પણ તમને જોવા મળે છે પરાવર્તિત કિરણ કોને કહેવાય કે સપાટી પરથી પરાવર્તન પામતા કિરણને પરાવર્તિત કિરણ કહેવાય અરીસાની આ પરાવર્તક સપાટી છે ત્યાંથી પરાવર્તિત થતા કિરણને શું કહેવાય પરાવર્તિત કિરણ તરીકે ઓળખવામાં આવે છે સમજવા માટે આપેલું છે કે પ્રકાશનું કિરણ એક આદર્શ રૂપ છે વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણ પૂંજ હોય છે જે કેટલાક કિરણોનો છેદ બનેલો હોય છે સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણ પૂંજ માટે કિરણ શબ્દનો ઉપયોગમાં લઈએ છીએ સામાન્ય રીતે આપણે હમણાં જ વાત કરી મિત્રો કે જે ટોર્ચમાંથી પ્રકાશ ફેંકાય છે હકીકતે તો ઘણા બધા કિરણોમાંથી બનેલો કિરણ પૂંજ હોય છે પણ પરંતુ આપણે એમાંથી એક જ કિરણનો ઉપયોગ કરેલો છે બરાબર એ કિરણ પૂંજ છે એના આપણે સામાન્ય હેતુ માટે છે આપણે કિરણ તરીકે અત્યારે ઓળખાવીએ છીએ કિરણ પૂંજને પેજ નંબર 200 પર આપેલું છે તમારા મિત્રની મદદથી કાગળ પર સમતલ અરીસાનું સ્થાન આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી રેખાઓ છે તે દોરો અરીસો અને કાચકો દૂર કરો જે બિંદુએ આપાત કિરણ અરીસાને અથડાય છે ત્યાં અરીસો દર્શાવતી રેખા સાથે 90 અંશનો કોણ બનાવતી છે તે રેખા દોરો આ રેખા એ પરાવર્તક સપાટીને તે બિંદુ પાસે દોરેલો લંબ કહેવાય છે હવે મિત્રો આને આપણે આકૃતિ દ્વારા સમજીએ બરોબર છે હવે આગળ જોઈએ મિત્રો તમારા મિત્રની મદદથી કાગળ પર સમતલ અરીસાનું સ્થાન આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી છે તે રેખાઓ દોરો મિત્રની મદદથી મિત્રો આપણે રેખાઓ છે દોરવાની છે અહીંયા આપણે દોરેલી છે જેમાંથી આ જે રેખા છે તે છે આપાત કિરણ હવે આપાત કિરણ કોને કહેવાય મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે આ શું છે તો આ છે કે અરીસાની સપાટી છે અરીસાની સપાટી તો એની સપાટી ઉપર જે આપાત થાય છે કિરણ તેને આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે પરાવર્તિત કિરણ બરોબર સપાટી પરથી અથડાય અને ત્યાંથી કિરણ જે પાછું ફરે છે મિત્રો તેને શું કહેવાય છે પરાવર્તિત કિરણ અને આપાત કિરણ છે સપાટી સાથે જે આ કિરણ અથડાય છે મિત્રો અને ત્યાંથી કિરણ પાછું ફરે છે ત્યાં એક બિંદુ આવેલું છે ત્યાં એક બિંદુમાંથી જે કિરણ છે અથડાઈને પાછું ફરે છે પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ કહેવાય છે આપાત બિંદુ જ્યાં કિરણ અથડાય છે બરોબર ત્યાં જે બિંદુ રચના થાય છે મિત્રો તેને આપાત બિંદુ તરીકે ઓળખવામાં આવે છે હવે આગળ જોઈએ અરીસો અને કાચકો છે તે દૂર કરો જે બિંદુએ આપાત કિરણ અરીસાને અથડાય છે ત્યાં અરીસો દર્શાવતી રેખા સાથે 90 કોણ બનાવતી રેખા છે તે દૂરો અહીંયા મિત્રો જ્યાં આપાત કિરણ અથડાય છે એ પરાવર્તિત કિરણ દૂર થઈ વચ્ચેની તરફ છે એક લંબ છે આપણે દોરેલો છે આ શું છે લંબ 90 અંશનો ખૂણો બને અહીંયા 90 અંશનો ખૂણો બને તે રીતે આપણે લંબ છે તે દોરેલો છે હવે આગળ છે આ રેખા એ પરાવર્તક
પરાવર્તક સપાટીને તે બિંદુ પાસે દોરેલો લંબ કહેવાય છે પરાવર્તક સપાટીની વચ્ચેની તરફ છે મિત્રો આપાત કિરણ પરાવર્તક કિરણ વચ્ચેની તરફ આપણે શું દોરેલો છે તો કે લંબ છે આપણે દોરેલો છે લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ કહે છે લંબ આપેલો છે મિત્રો અને આપાત કિરણ આપેલો છે આપાત કિરણ અને લંબ એના વચ્ચેનો જે ખૂણો છે એને શું કહેવાય આપાત કોણ કહેવાય શું કહેવાય આપાત કોણ કહેવાય આપાત કોણ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ છે તે કહેવામાં આવે છે આપાત કોણ છે તેને આઈ વડે નાના આઈ વડે દર્શાવવામાં આવે છે કારણ કે ઇંગ્લિશમાં નામ છે એંગલ ઓફ ઇન્સિડન્સ અને પરાવર્તન કોણ છે એનું નામ છે એંગલ ઓફ રિફ્લેક્શન એટલે એને આર વડે છે તે દર્શાવવામાં આવે છે અહીંયા જે કોણની રચના થાય છે મિત્રો પરાવર્તન કોણ છે પરાવર્તન કોણ કોને કહેવાય તો કે લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા જે છે શું છે તો કે પરાવર્તન કોણ હવે મિત્રો આપણે આ જે લંબ દોરેલો છે 90 અંશના ખૂણે દોરેલો છે 90 અંશના ખૂણે કઈ રીતે કહે છે કે અહીંથી તમે સમજી શકો અહીંયા લીટો દોરો છો સમજવા માટે બરાબર છે આટલો જે ભાગ છે આ બ્લુ કલરની આટલો ભાગ છે કેટલો છે તો કે 90 પછી આ ભાગ કેટલો છે કે બ્લુ કલરનો આ સાઈડનો કે 90 બંને સાઈડ 90 90 ના ભાગ હોય તેના કારણે છે 90 અંશના ખૂણે છે તે આપણે લંબ દોરવાનો છે તેમને કીધેલો છે અને ઘણીવાર છે એવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે કઈ રીતે પ્રશ્ન પૂછે કે આપાત કિરણ છે બરાબર છે તે અરીસાની સપાટી સાથે 40 અંશનો ખૂણો છે તે બનાવે છે અરીસાની સપાટી આ 40 અંશનો ખૂણો બનાવે છે તો આપાત કોણ કેટલો હશે મિત્રો ખાસ યાદ રાખવાનું છે આપાત કોણ કેટલો હશે તો તમારે આ વસ્તુ તમને યાદ હોય કે આ ભાગ છે તે 90 નો છે અરીસા સાથે જો 40 નો બનાવે તો હવે 90 માં કેટલા ઘટે કે 50 તો આપાત કોણ કેટલા હશે 50 હશે 50 અંશનો આપાત કોણ હોય તો આપાત કોણ અને પરાવર્તન કોણ છે મિત્રો હંમેશા સરખા હોય છે બરાબર છે તો આપાત કોણ 50 નો હોય તો પરાવર્તન કોણ કેટલા નો થશે તો કે 50 નો અને અહીંયા કેટલા નો થશે તો કે 40 નો આ ટોટલ તમે જો આખે આખો જે ભાગ છે કેટલા નો થશે તો કે 180 90 ને 90 180 અંશ બરાબર છે 180 અંશ છે તે 12 અરીસાની તરફ જો આપણે 180 અંદરની તરફ અરીસામાં અરીસાની પાછળની તરફ 360 ટોટલ થઈ ગઈ એટલે ખાસ કોઈ રીતે આ પ્રશ્ન પૂછેલો હોય બરાબર છે તો આપણે આ રીતે જવાબ છે તે લખી શકીએ જો આપણને ખ્યાલ હોય તો કે અડધો ભાગ છે તે 90 નો છે બરાબર અડધો ભાગ છે લખવાનો આ બાજુનો છે તે 90 નો છે તો સરળતાથી ગમે તે પ્રશ્ન પૂછ્યો હોય મિત્રો તો તમે જવાબ લખી શકો હવે આગળ છે આપાત કોણ અને પરાવર્તન કોણ માપો આપાત કોણ બદલીને અનેક વખત આ પ્રવૃત્તિનું પુનરાવર્તન છે કરો જો આપાત કોણ અને પરાવર્તન કોણ છે હંમેશા મિત્રો સરખા જોવે ખાલી એમ પૂછ્યું હોય કે કોઈ અરીસો છે બરાબર એનો આપાત કોણ છે 40 અંશ છે તો તેનો પરાવર્તન કોણ કેટલો હોય તો તમે જવાબમાં લખી શકો કે તેનો પરાવર્તન કોણ છે તે 40 નો હોય એમ પૂછે કે અરીસાનો કોણનો પરાવર્તન કોણ છે 30 નો છે તો તેનો આપાત કોણ કેટલો હોય તો 30 નો હોય કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ છે તે હંમેશા સરખા હોય છે પણ પ્રશ્નમાં કે આવી રીતે પૂછી લે તો તમારે ખ્યાલ રાખવાનો છે કે ભાઈ કોઈ અરીસાની સપાટી સાથે છે કે આપાત કિરણ છે તે 30 નો ખૂણો બનાવે છે બરાબર છે તો તેનો આપાત કોણ કેટલો હોય તમે જવાબમાં લખી શકો 60 કારણ કે 60 ને 30 કેટલા થાય 90 થાય અડધો ભાગ છે આપણે 90 નો પૂરો કરો એટલે 60 નો છે આપાત કોણ હોય તો પરાવર્તન કોણ કેટલા નો તો કે 60 નો અહીંયા કેટલા નો ખૂણો બનશે તો 30 નો આ રીતે આપણે જવાબ છે તે લખી શકીએ હા અને આ રીતે મિત્રો એક આપણને નિયમ છે મળે છે બરાબર પરાવર્તનનો નિયમ શું નિયમ કહે છે તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે
આપાત કોણ અને પરાવર્તન કોણ પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન જોવા મળે છે આ પરાવર્તનનો પહેલો નિયમ થયો આપાત કોણ અને પરાવર્તન છે હંમેશા સરખા હોય છે બરાબર છે ચાલો હવે પરાવર્તન પર અન્ય પ્રવૃત્તિ છે કરીએ અને બીજી વાર પ્રવૃત્તિ કરીએ અને આપણે બીજો નિયમ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ પ્રવૃત્તિ 16.2 જોઈએ મિત્રો તો 16.1 પ્રવૃત્તિ છે તે ફરીથી કરો 16.1 પ્રવૃત્તિમાં આપણે જોયું તો કે કાગળ લીધો તો અને આપણે ટેબલ ઉપર રાખેલો તો અને તેમાં ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંક્યો તો એક કાચકો લીધો તો તેમાં વચ્ચેની તરફ છે એ દાતા બે ખાલી રેખા હતા અને સાઈડમાં કાગળની પટ્ટી લગાવી તો એ પ્રવૃત્તિ છે આપણે ફરીથી કરવાની છે અને આ વખતે કાગળ કે ચાર્ટ પેપરનો છે આપણે ઉપયોગ કરવાનો છે કોઈ કડક કાગળ હોય બરોબર છે કે કોઈ ડ્રોઈંગ પેપર હોય તો એવો જાડા કાગળ છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે કાગળના ટુકડાને ટેબલની ધારથી થોડો બહાર આવે તે રીતે મૂકો કાગળનો જે ટુકડો હોય મિત્રો ટેબલ છે એની પર આમ રાખેલો હોય તો સહેજ આ રીતે બહાર આવે કાગળ સહેજ બહાર રહે તે રીતે આપણે એને ગોઠવવાનું છે એ કાગળ તમે બહાર જોઈ શકો છો આ પરાવર્તિત કિરણને જુઓ શીટના બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપો પરાવર્તિત કિરણને જુઓ ધ્યાન રાખો કે પરાવર્તિત કિરણ કાગળના બહાર નીકળેલા ભાગ પર પણ દેખાય હવે અહીંયા મિત્રો કિરણ છે તે આપાત કરવામાં આવે જે આપણે પ્રવૃત્તિ આપણે કરી દીધી તે મુજબ કાચકો વચ્ચે રાખી દેવાનો છે ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકવાનો છે અરીસો સામે રાખેલો છે અહીંયા તો ત્યાંથી આપાત કિરણ છે તે પરાવર્તિત થતું તમને છે તે જોવા મળશે હા આગળ કાગળના બહાર નીકળેલા ભાગને વાળો કે જેના પર પરાવર્તિત કિરણ છે દેખાય છે અહીંયા તમને પરાવર્તિત કિરણ છે તે જોવા મળશે અહીંયા અરીસો છે તેની સાથે જ્યારે કિરણ અથડાશે તો ત્યાંથી પાછું પડતું કિરણ તમને અહીંયા જોવા મળશે હવે અહીંથી કાપેલો જે ભાગ છે તેને અહીંથી આ નીચે આમ વાળી દેવાનો છે આ ભાગ અહીંથી આ ભાગ છે તમે નીચે તમે વાળી દેવું બરોબર છે તો આગળ પરાવર્તિત કિરણ છે દેખાય છે શું હજુ પણ તમે પરાવર્તિત કિરણ જોઈ શકો છો કાગળને ફરીથી મૂળ સ્થિતિમાં પાછો લાવો અને ફરીથી પરાવર્તિત કિરણ છે તે જોઈ શકો છો અને તમે શું અનુમાન બાંધી શકો છો મિત્રો જ્યારે નીચેની તરફ છે આ વાળવામાં આવ્યો તો તે સમય દરમિયાન આપણે પરાવર્તિત કિરણ છે એ જોવા મળતું નથી પણ જ્યારે પાછો મૂળ સ્થિતિમાં લાવવામાં આવે આ કાગળને તો વળી પાછું તમને પરાવર્તિત કિરણ છે એ જોવા મળે છે આના ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે જે સપાટી ઉપર જે આપાત કરવામાં આવેલું આપાત કિરણ છે સપાટીએ દોરેલો જે લંબ હોય તે અને પરાવર્તિત કિરણ હોય છે તે એક જ સમતલની અંદર રહેલા હોય છે આ પરાવર્તનનો બીજો નિયમ છે મિત્રો ખાસ આપણે નિયમ યાદ રાખવાનો છે કે આપાત કિરણ છે આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ છે અને પરાવર્તિત કિરણ છે આ ત્રણે ત્રણ છે મિત્રો એક જ સમતલની અંદર રહેલા હોય છે તે આ પ્રવૃત્તિ દ્વારા આપણને સમજવામાં આવે છે પેજ નંબર 201 માં લખેલું છે જ્યારે સમગ્ર કાગળ એક ટેબલ પર ફેલાય છે ત્યારે તે એક જ સમતલને રજૂ કરે છે આખા ટેબલમાં જ્યારે કાગળ ફેલાયેલો હોય ત્યારે એક જ સમતલ છે તેનો આપણને નિર્દેશ કરે છે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં હોય છે આપાત કિરણ સપાટીએ દોરેલો જે લંબ હોય છે તે અને પરાવર્તિત કિરણ આ બધા છે એ એક જ સમતલની અંદર જોવા મળે છે જ્યારે તમે કાગળને વાળો છો ત્યારે તમે આપાત કિરણ અને લંબ જેમાં રહેલા છે તે સમતલ કરતા અલગ સમતલ છે એ બનાવો છો જ્યારે મિત્રો આપણે આ કાગળ છે તેને વાળ્યો બરોબર છે એથી આ કાગળ છે આમ વાળી લીધું તે સમય દરમિયાન તેનું અલગ સમતલ છે તે બની જાય છે તે સૂચવે છે કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટી લંબ અને પરાવર્તિત કિરણ તને એક જ સમતલમાં હોય છે આ પરાવર્તનનો નિયમ છે અને ખાસ બીજો નિયમ છે એ આપણે યાદ રાખવાનો છે કે
આપાત કિરણ આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ એક જ સમતલમાં આપાત કિરણ આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ અને સોરી અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે આ એનો બીજો નિયમ થયો પેલો નિયમ કહેતો હતો કે આપાત કોણ અને પરાવર્તન કોણ છે તે સમાન જોવા મળે છે અને બીજો નિયમ કયો કેવો છે કે આપાત કિરણ છે આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ છે અને પરાવર્તિત કિરણ છે આ ત્રણે ત્રણ છે એક જ સમતલની અંદર છે તે જોવા મળે છે આ પરાવર્તનના બંને નિયમો છે એ આપણે યાદ રાખવાના છે આગળ ટોર્ચને પ્રકાશના ઉદ્ગમ તરીકે લેવાને બદલે સૂર્યને પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈને પહેલી એને ભૂસોએ વર્ગખંડની બહાર ઉપરની પ્રવૃત્તિઓ કરી તમે પણ સૂર્યને પ્રકાશનો ઉદ્ગમ તરીકે લઈ શકો છો ટોર્ચનું લેવું હોય તો સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ કારણ કે સૂર્ય પણ એક પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે આ પ્રવૃત્તિને કિરણ વર્ણરેખા એટલે રેસ ટ્રેક ઉપકરણનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે આ ઉપકરણ NCERT દ્વારા તૈયાર કરેલી કિટમાં ઉપલબ્ધ છે આ રેસ્ટ્રિક છે મિત્રો બરાબર તો તેના દ્વારા કિરણ છે કિરણ છે ફેંકાઈ શકે તે છે NCERT છે તેમણે કિટ બનાવેલી છે તેની અંદર રેસ્ટ્રિક છે તે જોવા મળે છે તેનો પણ ઉપયોગ કરી અને આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ ભૂસો એ યાદ કર્યું કે ધોરણ સાતમાં તે સમતલ રીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબ વિશે થોડા ગુણધર્મો છે તે ભણ્યો હતો તે ગુણધર્મો તેને યાદ કરવા પહેલી પૂછ્યું હવે મિત્રો સાતમા ધોરણમાં આપણે સમતલ અરીસાના જે ગુણધર્મો છે એ આપણે પ્રવૃત્તિ કરી અને દરેક ગુણધર્મો છે તેનો આપણે અભ્યાસ કર્યો હતો આ ગુણધર્મ છે એ તમને યાદ હશે તો બુઝોભાઈને પણ પહેલી છે પ્રશ્નો પૂછ્યા કે એને યાદ છે કે નહીં એમ તો જોઈએ ક્યાં ક્યાં પ્રશ્નો પૂછ્યા કે શું પ્રતિબિંબ સીધું હતું કે ઉલટું સમતલ અરીસામાં પ્રતિબિંબ છે કેવું મળે મિત્રો સીધું મળે કે ઉલટું મળે તો મિત્રો સમતલ અરીસો આપણે ઘરની અંદર છે આપણે સવારના મૂળમાં આપણું મોઢું જોઈએ છે તે અરીસાની વાત છે તેમાં પ્રતિબિંબ છે આપણે સામે હોય ઉલટા દેખાય માથું નીચે હોય પર ઉપર હોય તો નથી હોતું પ્રતિબિંબ કેવું દેખાય છે તો સીધું સીધું એટલે કે ચતું છે આપણું પ્રતિબિંબ છે એ જોવા મળે છે બીજો પ્રશ્ન શું તે વસ્તુના કદ જેટલા જ કદનું હતું હા મિત્રો તો એ જે પ્રતિબિંબ સામે જોવા મળે છે સમતલ અરીસામાં તો તે વસ્તુના કદ જેટલા જ કદનું છે તે પ્રતિબિંબ જોવા મળે છે આપણે સામે અરીસામાં ઉભા હોય તો આપણે હોય એવું જ પ્રતિબિંબ સામે જોવા મળે એવું ન હોય કે આપણે સામે ઉભા હોય છે તો આપણે બે ખૂબ ઊંચું પ્રતિબિંબ જોવા મળે એવું હતું નથી એટલે જે પ્રતિબિંબ છે કેવું જોવા મળે તો કે સરખા કદનું છે તે જોવા મળે છે અરીસા આગળ જેટલા અંતરે વસ્તુ હતી તેટલા જ સમાન અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ દેખાતું હતું હા જેટલા અંતરે આપણે વસ્તુ મૂકતા હતા તેટલા અંતરે છે વસ્તુનું પ્રતિબિંબ છે એ જોવા મળતું હતું જેટલા અંતરે વસ્તુ હતી તેટલા જ અંતરે છે એની સાથે પ્રતિબિંબ છે એનું જોવા મળતું હતું શું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું હતું તો ના મિત્રો પ્રતિબિંબ છે એ પડદા ઉપર મેળવી શકાતું નહીં નહોતું પ્રતિબિંબ જે પડદા ઉપર છે ઝીલી ન શકાય મેળવી ન શકાય એવા પ્રતિબિંબને કેવું પ્રતિબિંબ કહેવાય તો કે આભાસી પ્રતિબિંબ કહેવાય પ્રતિબિંબના બે પ્રકાર એક આભાસી પ્રતિબિંબ અને એક વાસ્તવિક પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ હોય છે તે પડદા ઉપર છે મેળવી શકાતું નથી જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ હોય છે પડદા ઉપર મેળવી શકાય છે સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે તો કે આભાસી પ્રતિબિંબ છે આપણને મળતું હોય છે કે જે પડદા ઉપર મેળવી શકાતું નથી નીચે જણાવ્યા પ્રમાણે ચાલો આપણે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે થોડું વધારે સમજીએ હવે પ્રવૃત્તિ આપણને આપેલી છે મિત્રો કે સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ છે રચાય છે તેના વિશે આપણે થોડું વધારે છે હવે આપણે સમજવાનું છે આ ગુણધર્મો છે તે આપણે જાણી લીધા હવે તેના વિશે આપણે વધારે સમજવા પ્રવૃત્તિ 16.3 છે તે કરીએ પરંતુ તેનો અભ્યાસ છે મિત્રો હવે આપણે આગળના વિડીયોની અંદર કરીશું થેન્ક યુ